માણસ નથી રઘુવંશમાં. યુવાનીમાં એમણે ગુરુ પાસે જઈને અને પોતાના વંશ વૃદ્ધિ માટે વશિષ્ઠને કહ્યું, અને એણે કહ્યું કે ગાયની સેવા કર. અને એ દિલીપ પોતાની રાણી સાથે ગાયની પાછળ પાછળ ઉઘાડા પગે ચાલે છે, અને ગાય બેસે પછી બેસે. આ કાલિદાસ ગુરુ કહે, ગાય ઊભી થાય પછી ઊભા થાય, ગાય ચારો ચરે પછી આ રાજા ભોજન કરે છે. ભગત બાપુ એક પંક્તિ લખે છે, વનમાં વિચરતી ને ઘાસ મુખે ચરતી, વનમાં વિચરતી ને ઘાસ મુખે ચરતી. ના ના, હું તો આવું બાપા છો, પણ થોડીક અમારી વાત એવી કોઈ પડી ન જાય કોઈ વૃદ્ધમાં, કારણ કે બધા જોવામાં તૂટી પડે ને, એટલે અન્ની ડીશો ઉડી જાય નામ ને. બાકી તો હું આવું બાપુ ચોક્કસ. આપ થોડીક વ્યવસ્થા કરજો, કોઈનું અપમાન ન થાય, કોઈ પડી ના જાય, સ્વયંસેવકો કોઈને ધક્કો ન મારી દે, વ્યવસ્થાને નામે અવ્યવસ્થાને ઊભી કરે, એ બધું ધ્યાન રાખ. હું ચોક્કસ આવું. હા સાહેબ, હું તો આમે બીજી જગ્યાએ ભિક્ષા લેવા જાઉં છું બધી જગ્યાએ. આ કાલે મેં જેને સપના આવ્યા એ બધા મને થેપલા લીલા મરચાં બધું આપી ગયા. મેં ગાંઠિયાનું કીધું તો એક બેન તો ગોંડલ ગયા, ગંગાજળમાં ગાંઠિયા કરી વણેલા ગાંઠિયા. હું કાલે બાપાને ઘરે જ્યારે બધી ફરી જાઉં ત્યાં ઊભા રહ્યા. છેલ્લે બાપુ આ ગંગાજળના ગાંઠિયા છે, ગોંડલથી બનાવ્યા છે. મેં લઈ લીધા અને મેં ભરતભાઈને કીધું કે સવારે નાસ્તામાં આ ગાંઠિયા આપજો. અને કેવો ગાંઠ, ગોંડલનો ગાંઠિયો એટલે ઓહો ગાંઠિયો, જો બહુ મહિમાવાન. ગોંડલના ગાંઠિયા એટલે બસ, બીજું કાંઈ. તો આપણે જઈશું, આપણે જરૂર હું આવીશ. મને 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 ગમે બધા ભોજન કરતા હોય.